राजकोट मनपानू 2275 करोड़ बजेट। सौनी योजना थी आजी डेम में पानी ठलवासे। नवा भड़ेला 5 गामों में 100 करोड़ की फाड़वणी। राजकोट मनपानू वर्ष 2021-22 नो करबोज विनानू रुपया 2275 करोड़ बजेट म्युनिसिपल कमिश्नर उदित अग्रवाल द्वारा रजू करवामां आव्युं छे। कमिश्नरे बजेट स्टेन्डिंग कमिटीमां चेरमेन पुष्कर पटेलने सुप्रत कर्युं छे। 2020-21 कोरोना काळना कारणे बजेटमां आવકના અંદાજો પૂર્ણ થઈ શક્યા નહીં હોવાથી 600 કરોડની ખાધ આવી છે। આ વર્ષે બજેટમાં પાણી વેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી। નવા વિસ્તારોમાં મિલકત વેરો વધારવામાં આવ્યો છે। આ વર્ષના બજેટમાં શહેરમાં વર્ટિકલ ગાર્ડન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે। શહેરમાં નવા ભરેલા 5 ગામોમાં 100 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી। રિવાઇઝ બજેટ 2100 કરોડમાંથી 1500 કરોડનું કરવામાં આવ્યું છે। નવા ભરેલા 5 ગામો માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ગત વર્ષનો 260 કરોડનો મિલકત વેરાનો લક્ષ્યાંકને વધારીને નવા વિસ્તાર માટે 340 કરોડનો લક્ષ્ય કરવામાં આવ્યો છે। નવા ભરેલા ગામોમાં જેમાં મોટામાં મુંજકા, માધાપર, મનહરપરા, ઘંટેશ્વરના વિસ્તારોમાં વેરાની આકરણી શરૂ થઈ છે। ફાયર બ્રિગેડ, ડ્રેનેજ, કન્ઝર્વન્સી ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે। ચાલુ વર્ષે પાણી વેરો યથાવત રાખવામાં આવ્યો છે। આમાં શહેરના પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર સામેના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આપણે બધું લીધું હતું, પણ આને આપણે ફેરવ્યું, ગ્રીનલેન્ડની જગ્યાએ આપણે પછી બીજા પુલોમાં સમાવેશ કર્યો। પછી આવી જ રીતે ઉમિયા ચોક એ પણ આપણે ત્યારે સ્થગિત કરીને આપણે જરૂર, કારણ કે એટલી જગ્યા ઉપર જે આપણો એસ્ટિમેટ હતું એના કરતાં ઉપર પણ ગયું તો આપણે ચેન્જીસ કર્યા છે। ચંદ્રેશનગર શોપિંગ સેન્ટર એ આપણે ગયા વખતે લીધું હતું, એક તો આપણે કોવિડ લડ્યું, બીજું આપણે આ વખતે આને પીપીપી મોડલ ઉપર બનાવવા માટે વિચારી રહ્યા છીએ, એ આપણે ફરીથી આ વખતે પણ લીધું છે, કંઈ મૂક્યું નથી। આપણો જે પ્રશ્ન છે કે કયા આપણે આ વખતે લેશું નહીં, તો આમાં ગ્રીનલેન્ડ ચોકડીવાળો બ્રિજ આ વખતે અત્યારે નહીં લઈશું, અને ઉમિયાવાળો અત્યારે એઝ ઓફ નાવ તો નહીં લઈશું, જો તો જરૂર પડશે તો સરકારમાંથી આપણે ગ્રાન્ટ મળશે તો આપણે લઈશું। દિવાળી કાર્નિવલ માટે અલગથી હેડ નહીં રાખ્યું, પરંતુ સાંસ્કૃતિકમાં જે જોગવાઈ રાખી છે એમાં અંતર્ગત, અને જો તો દિવાળી કાર્નિવલ શક્ય બનશે તો આપણે હેડફેડ કરીને આમાં પ્રોફિટ કરીશું। વાહન વેરાનો લક્ષ્યાંક ગત વર્ષે 19 કરોડનો હતો, જેમાં 1123 કરોડની જ વસૂલાત કરવામાં આવી હતી। વેરાની ચૂકવણી ડિજિટલ કરનારને ઓછામાં ઓછું 50 અને વધુમાં વધુ 250 રૂપિયાનું રિબેટ આપવામાં આવશે। ગત વર્ષ કરતા રિવાઇઝ બજેટ 1154 કરોડનું હતું, જે વધારીને 1500 કરોડ કરવામાં આવ્યું છે। રાજકોટના નવા ભરેલા ઘંટેશ્વર, મંજુકા, મોટા મવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઈ કરવામાં આવી છે। મનપા દ્વારા 100 ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે। શહેરમાં વર્ટિકલ ગાર્ડન, સર્કલ રીડેવલપમેન્ટ પણ કરવામાં આવશે। વૃક્ષોનું જીઓની ટેંગિંગ કરવામાં આવશે। આજી ડેમ પાસે 150 MLDનો નવો સંપ બનાવવામાં આવશે। શહેરમાં 22 જગ્યા પર માય ઈ બાઇક કેન્દ્ર ઊભા કરાશે। નાગરાવાડી ખાતે 4 વોલ્ટનો સોલાર પાવર પ્લાન્ટ પણ બનાવવામાં આવશે। નવા વિસ્તારમાં 2 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, એક PPP ધોરણે ફાયર સ્ટેશન બનશે। હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।